નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વડોદરા શહેર વિસ્તારમાં NDPS એક્ટ હેઠળ નોંધાયેલ ગુનાઓમાં તેમજ અન્ય આવ્યો હતો. SOGની ટીમે મકરપુરા પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાત અને છેતરપિંડીના કેસમાં નાસ્તો ફરતો આરોપી દિનેશ પોપટ આમ્રપાલી કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ ચલ્લો લાઇન ઓફિસ પાસે હાજર છે. SOGની ટીમે જે પાથની આધારે ચલ્લો ફાઇન ઓફિસ પાસે તપાસ કરતા મળી આવ્યો હતો. પોલીસે દિનેશ પોપટને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. MGVCL કંપનીના MD તેજસ પરમારે જણાવ્યું હતું કે સ્માર્ટ વીજ મીટર MGVCLના કાર્યક્ષેત્રમાં ભારત સરકારની RDSS સ્કીમ અંતર્ગત જાન્યુઆરી માસથી લગાવવાનું શરૂ કર્યું છે. તે સામાન્ય મીટર જેવા જ છે. અત્યાર સુધી કર્મચારી સ્થળ પર જઈને રીડિંગ લેતા હતા. આમાં દર અડધા કલાકે રીડિંગ જોઈ શકીએ છીએ. તો વડોદરામાં સ્માર્ટ વીજ મીટરનો મુદ્દો દિવસે ને દિવસે વણસી રહ્યો છે. રોજે રોજ અલગ અલગ વીજ કચેરીમાં લોકોનો મોરચો પહોંચી રહ્યો છે અને મોટાભાગના કિસ્સાઓમાં સ્માર્ટ વીજ મીટરની જગ્યાએ જૂના મીટરની માંગ કરવામાં આવી રહી છે. અત્યારે હવે વીજ કંપની MGVCLના MD તેજસ પરમાર સામે આવ્યા છે અને જણાવ્યું હતું કે તેમણે મોટાભાગના લોકોના પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્ન કર્યો છે. એ તમે કન્ઝ્યુમર નંબર આપો તો અમે ખાતરી કરીને બતાવી શકીએ. પણ આજની તારીખે હું આપને કહું તો જે 27,000 મીટર લાગ્યા છે એમાં 15,000 જેટલી મોબાઈલ એપ ડાઉનલોડ થઈ ચૂકી છે. 16,262 એવા કનેક્શન છે જેમાં એક પણ વખત ડિસકનેક્શન અમે નથી કર્યું, કારણ કે એમનું પોઝિટિવ બેલેન્સ છે. 9,408 વખત લોકોનું ડિસકનેક્શન થયું છે, પણ પૈસા ભરવાથી 9,012 લોકોનું રિકનેક્શન પણ થઈ ગયું છે. બાકીના લોકોનું પણ પૈસા મતલબ રિચાર્જ બેલેન્સ થશે તો તરત રિકનેક્શન થઈ જશે. અને આજની તારીખે પોઝિટિવ એ છે કે 18,278 જેટલા એકાઉન્ટમાં અત્યારે પોઝિટિવ બેલેન્સ છે. એટલે આમ જોવા જઈએ તો 25,000 મીટરની અંદર છેલ્લા 2 મહિનાથી આ કામગીરી ચાલે છે. પણ મેં કીધું એમ કે વચ્ચે રજાઓનો સમયગાળો આવ્યો, રજાઓમાં મેં ડિસકનેક્શન નથી કરતા. એના પહેલાં ચૂંટણી દરમિયાન પણ કેટલીક રજાઓ હતી, જાહેર રજાઓ હતી, એ દરમિયાન પણ આપણે ડિસકનેક્શન નથી કર્યું. અને એક સાથે ડિસકનેક્શન થવાના કારણે આ પ્રકારે પરિસ્થિતિ ઊભી થઈ છે. પરંતુ આ કામગીરી છેલ્લા 2 મહિનાથી ચાલે છે અને 2 મહિના દરમિયાન ખૂબ જ સારો રિસ્પોન્સ અમને મળી રહ્યો છે. સૌથી પહેલો મીટર મેં મારા ઘરે પોતે લગાવેલું હતું. હું પોતે પણ ડેલી રિચાર્જ કરું છું. મેં જાતે પણ જાણી જોઈને 300થી નીચે બેલેન્સ જવા જઈ દઈને ડિસકનેક્શન પણ જોયું છે અને ફરી પાછું બેલેન્સ કરીને રિકનેક્શન પણ જોયું છે. પણ જે કેટલાક કેસીસ તમે જે કહો છો કે આમાં આવું થયું છે, ચોક્કસ અમને જો કન્ઝ્યુમર નંબર મળશે તો જે રીતે અમે આ બેનની ડિટેલ્સ અમે કાઢીને અમે ખાતરી કરી શક્યા છીએ, એ જો કન્ઝ્યુમર નંબર મળશે તો અમે ચોક્કસ એની પણ ખાતરી કરીશું. અને તમામ પ્રકારની મતલબ કોઈ પણ પ્રકારનું સજેશન હશે કે કોઈ પણ પ્રકારની ગ્રીવન્સ હશે તો એના માટે અમે હંમેશા તત્પર છીએ. પ્રોવાઈડેડ કે અમને એમનો નંબર ડેટા મળે તો અમે ડેટાથી ખાતરી કરી શકીએ. નહીં, ડેફિનેટલી. એમાં જુઓ, અત્યારે કેવું છે કે સ્માર્ટ મીટરમાં કઈ રીતે કેલ્ક્યુલેશન કરવામાં આવે છે, આ એટલી પારદર્શી સિસ્ટમ છે કે અત્યાર સુધી તો તમને 2 મહિના પછી બિલ મળતું હતું અને એમાં અલગ અલગ પ્રકારની ગણતરી તમને દેખવામાં જોવામાં આવતી હતી. એનર્જી ચાર્જિસ કેટલા છે, વિદ્યુત શુલ્ક કેટલો છે, ED કેટલી છે, એ 2 મહિના પછી જ ખબર પડતી હતી. આમાં તમે ડેઇલી બેસિસ ઉપર તમે તમારી એપમાં ડેટા જોઈ શકો છો. એટલે એકદમ પારદર્શક રાખેલી છે આપણે સિસ્ટમ. અને કદાચ એવું બની શકે કે આ બધી વસ્તુ અત્યાર સુધી લોકો ધ્યાનમાં નહોતા લેતા, એટલે કદાચ એમને કયા પ્રકારના ચાર્જની કેટલી ગણતરી થાય છે ખબર નહોતી. એ માટે અમે અત્યારે એક માર્ગદર્શિકા પણ બનાવી છે જે અમારી વેબસાઇટ ઉપર પણ ઉપલબ્ધ છે. અને અમે અમારા સબ ડિવિઝન ઓફિસર્સને પણ અને જે પણ એજન્સીઝના માણસો છે એમને પણ અમે કહેવાના છીએ કે તમે આની માહિતી ગ્રાહકને આપો. ઇવન જ્યારે મીટર ઇન્સ્ટોલેશન કરવા માટે પણ જ્યારે જાય છે ત્યારે અમે એક પેમ્ફલેટ છપાવ્યું છે જેમાં કઈ રીતે એપ્લિકેશનનો ઉપયોગ કરવો એ પણ અમે એમાં રાખેલું છે. બીજી વસ્તુ કે કેટલાક લોકોને કદાચ તકલીફ પડતી હોય કે અમે સ્માર્ટ મીટરને રિચાર્જ અમે કેવી રીતે કરાવીએ, તો રિચાર્જ માટે પણ અમારી સબ ડિવિઝન ઓફિસિસમાં અમે અત્યારે ફેસિલિટી રાખેલી છે. એટલે જે પ્રમાણે નોર્મલ બિલ એ લોકો ભરવા માટે આવે છે એ પ્રમાણે સ્માર્ટ મીટરનું પણ બિલ. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વડોદરા શહેરના મકરપુરા જીજી માતાના મંદિર પાસે તળાવમાં બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન મટીરિયલ બનાવવામાં ઉપયોગમાં આવતું મિક્સર મશીન ટ્રક એકાએક તળાવમાં ખાબકી પડ્યું હતું. ત્યારે વધુમાં ડ્રાઈવર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રિવર્સ લેતા સમયે બ્રેક ન લાગતા અને સ્ટેરિંગ લોક થઈ જતાં કાબુ ગુમાવ્યો હતો. ત્યારે ડ્રાઈવરના જણાવ્યા અનુસાર મિક્સર મશીન ટ્રક સિવાય કોઈ નુકસાન થયું ન હતું. और पूरा डाउनिंग पे आ गया, सीधा निकला है, सीधा लॉक स्टेयरिंग लॉक हो गया, गाड़ी आ गई. स्टेयरिंग वहाँ तक रिवर्स ले रहे थे तो गाड़ी जो है ब्रेक मारा रुकी नहीं, स्टेयरिंग लॉक हो गया, सीधा खींच लिया.
નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજવા રોડ ખોડિયારનગરની પાછળના ભાગે આવેલ પ્રભુનગર પાર્ટી પ્લોટ પાસે આવેલ વિસ્તાર જેમ કે વોર્ડ નંબર 4માં રુદ્રાક્ષ સોસાયટી, સાઈનાથ સોસાયટી, લક્ષ્મીનગર, અયોધ્યાનગર, નરસિંહધામ વિભાગ 2, સિદ્ધાર્થ સોસાયટી, રણછોડ પાર્ક સોસાયટી, ન્યાયકરણ ફ્લેટ, બિલીપત્રા સોસાયટી તથા વોર્ડ નંબર 6માં આવેલ વલ્લભ બંગલોસ, ચળચળબા પાર્ક સોસાયટી, પારસમણી કોમ્પ્લેક્સ, નરસિંહધામ સોસાયટી વિભાગ 4માં ગંદા પાણીની સમસ્યા સર્જાઈ હતી. તેને ધ્યાને આવતા કમિશનર સાથે સંકલન કરી યુદ્ધના ધોરણે વધુ ટીમો અને મશીનરીઓ લગાવીને ગંદા પાણીનો ફોલ્ટ શોધવાની કામગીરી પાણી પુરવઠા શાખા તેમજ પૂર્વ ઝોન શાખા દ્વારા હાથ ધરવામાં આવેલ છે, જેમાં લક્ષ્મીનગરની એન્ટ્રી પાસે ફોલ્ટ મળેલ છે, જેમાં 300 મીમી ડાયાની મુખ્ય લાઇન પર એક ફોલ્ટ મળેલ છે. તદઉપરાંત બીજા ફોલ્ટ શોધવાની પણ કામગીરી હાલમાં ચાલુ રાખવામાં આવેલ છે. ફોલ્ટ શોધવાની કામગીરીમાં 10થી વધુ ખાડાઓ પાલિકા તંત્ર દ્વારા ખોદવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં ડેપ્યુટી મેયર તેમજ સ્થાયી સમિતિ અધ્યક્ષ જાતે સ્થળ નિરીક્ષણ કર્યું છે. તેમ છતાં ગોકળગતિએ કામકાજ થતાં વિસ્તારની સોસાયટીઓના રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે. સાચી વાત છે, કોન્ટામિનેટેડ વોટર આવે છે અને લગભગ 15-20 સોસાયટીઓમાં કોન્ટામિનેટેડ વોટર આવે છે. કામગીરી 15 દિવસથી ચાલે છે, 1 બાય 1 ફોલ્ટ મળતા જાય છે અને પૂરા જોશની અંદર કામગીરી ચાલે છે. આપ પણ જોઈ શકો છો કે 10 ટીમો લાગી છે. અધિકારીશ્રીઓ પણ સવારથી લઈને સાંજ સુધી અહીંયા મોનિટરિંગ કરે છે, જ્યાં જ્યાં ફોલ્ટ મળે છે ત્યાં એને રિપેર કરે છે અને આગળ વધતા જાય છે. આ પહેલીવાર એવી કામગીરી વડોદરા શહેરમાં થઈ રહી હશે કે એકચ્યુઅલ ફોલ્ટ, બધા ફોલ્ટ જ્યાં લગીને મળી ના રહે ત્યાં લગીને કામગીરી ચાલવાની છે. એટલે એવું નથી કે એક ફોલ્ટ મળ્યો ને ચાલો મળી ગયું છે અને બંધ કરી દઈએ, એવું નથી. પણ સતત તપાસ ચાલી રહી છે અને છેક હજી મને એવું લાગે છે કે 1-2 દિવસ સુધી કામગીરી ચાલશે. સોસાયટીઓની અંદર કોન્ટામિનેશન વારંવાર જે કોન્ટામિનેશન થાય છે, ભવિષ્યની અંદર ફરી કોન્ટામિનેશન ના થાય, કેમ કે કામગીરી કરીને કોન્ટામિનેશન શરૂ થઈ જાય છે, એવું ના થાય એ ભાગરૂપે ખૂબ સારું પગલું મ્યુનિસિપલ કમિશનરશ્રીએ લીધું છે. 2 સોસાયટીની અંદર પાણી બંધ થયું હતું, એની અંદર જે નાગરિકોના ફોન આવ્યા હતા એમને ટેન્કર મોકલવામાં આવ્યા હતા. આજે પણ અમે તમારી સામે સોસાયટીની અંદર ફરીને કહીએ છીએ કે તમને પાણીની તકલીફ હોય તો ટેન્કર મોકલીશું કામગીરી, કેમ કે આગળ સામે ચોમાસું આવે છે અને અત્યારે બધા ફોલ્ટ નહીં શોધીશું તો ચોમાસામાં તકલીફ પડશે. એટલે આ કામગીરી દરેક ફોલ્ટ દરેક સોસાયટીના નાકા ઉપર બધે પૂછી પણ રહ્યા છે, જઈ જઈને કે ભાઈ તમને આવે છે ગંદુ પાણી, કદાચ કોઈ એપ્રોચ ના કરી શક્યા હોય તો પણ ખબર. આપણે પ્રભુ પાર્ટી પ્લોટની સામે સિદ્ધાર્થ સોસાયટી ઓમકારનગરથી આગળ છે, ઓમકાર સોસાયટી રણછોડ પાર્કની પાછળ, સિદ્ધાર્થ ઓમકાર નારાયણધામ. છેલ્લા 15 દિવસથી એટલું સરસ ગટરવાળું ગંદી સ્મેલવાળું પાણી આવે છે, તમે હાથમાં પકડીને પ્લેણો તો બ્લેક બ્લેક કલર, અને છેલ્લા 15 દિવસથી ફોલ્ટ શોધી રહ્યા છે કોર્પોરેશનના સારા એન્જિનિયર, છતાં પણ ફોલ્ટ શોધી શક્યા નથી હજુ. કોર્પોરેટર દ્વારા તો આવીને ચેક કરી ગયા છે લોકો, એ લોકો ચેક કરીને બધું ચેક કર્યું છે પણ હજુ ફોલ્ટ મળ્યો નથી. એમ પાણી ટેન્કર કોર્પોરેટર નથી આપી ગયા, નથી પાણી કોર્પોરેટ ટેન્કર નથી આપ્યું. પાણીમાં સમસ્યા, પાણી 15 દાડાથી 20 દાડાથી આ પાણી વચ્ચે 6 મહિના સુધી ના આવ્યું, ફરી પાછું ગંદુ પાણી ચાલુ થઈ ગયું, એકદમ ગટરનું પાણી ગંધાય. એ પીવા લાયક છે, એ લોકોને પીવડાવવાનું આવે, આપણે કોર્પોરેટરને પીવડાવીએ. આ કેટલા આ અઠવાડિયાથી ખોદખોદ કરે છે, પ્રોબ્લેમ જ નહીં સોલ્વ થતો આ લોકોથી. કોર્પોરેટર દ્વારા કોઈ પાણીની કશું નહીં, ટેન્કરો કાલે મોકલી છે બે જ મોકલી ટ્રેક્ટરથી, એ પાછા અહીંયા વચ્ચે ત્યાં બધું લઈ ગયા, અહીંયા આપણી ત્યાં પાણી નહીં આવ્યું. બીજા 3 જણ છે આની મેં તો, અજીતભાઈ ને બધાનું નોમ છે, પણ અજીતભાઈ ફોન કરે, અજીતભાઈ મોકલે છે પણ કંઈ કામ થતું નહીં. અજીતભાઈ મોકલે તો એ એવું કહે મેં નહીં તારો કોર્પોરેટર, તો કોર્પોરેટર નહીં હે, અઠવાડિયાથી ચાલે આખો, તકલીફ જ પડે ને સાહેબ. ખાવાનું પીવાનું કેવી રીતે, આ જે જગના પાણીના પૈસા આલવાના, એ તો પીવા સારું બી ને નાવા સારું તો કેવું પાણી લેવાનું, કે જ ગંદુ પાણી જ વાપરવાનું હે. 150-200 મકાન જેવું છે, 3 સોસાયટી છે અંદર. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વડોદરાની ઐતિહાસિક ગણાતી રાવપુરા કલેક્ટર કચેરી, જ્યાં રોજ વડોદરાના વિકાસની રણનીતિ અને હજારો લાખો લોકોને ન્યાય આપવાની કામ કરીને ઊંચું સ્થાન મેળવેલ એ વડોદરા રાવપુરા કલેક્ટર કચેરી વર્ષો સુધી કાર્યરત રહીને વડોદરાનું નામ ઊંચું કર્યું છે. કેટલાય IES આવ્યા અને કેટલાય મહત્વના ચુકાદા થયા. એ જ વડોદરા રાવપુરા સ્થિત આવેલી હવે કહેવાતી જૂની કલેક્ટર કચેરીની હાલત
ખૂબ ખરાબ જોવા મળી રહી છે. આજે ત્યાં કોઈ સાફ સાંભળ માટે કોઈને રસ પણ નથી લેતું. જ્યાં જોવા ત્યાં કચરાના ઢગલા અને ખાવાનું કે નાસ્તો કરીને પ્લાસ્ટિકની થેલી પણ કલેક્ટર કચેરીના દરવાજા પાસે પડેલી જોવા મળી રહી છે. આજે આ કલેક્ટર કચેરીને ન્યાય આપવા જોઈએ, ત્યારે આ કલેક્ટર કચેરીને ન્યાય કોણ આપશે? સ્વચ્છ ભારતની વાતો અહીં ખોખલી સાબિત થાય છે અને કચેરી પોતાનું વર્ચસ્વ પાછું માંગતી હોય એવું લાગે છે. કેટલાક લોકો જે આ ન્યાય માટે જુલુસ કે સંખ્યામાં કલેક્ટરને ન્યાય મળે તે હેતુથી આવેદન આપવામાં આવતા, કેટલાક શાસક અને વિપક્ષી નેતાઓ પોતાના મતલબનું અને ફાઇલો પાસ કરાવવા આજ કલેક્ટર કચેરીએ આવતા અને પોતાના કામ કઢાવવા કલાકો સુધી એસીમાં બેસી કલેક્ટર જોડે ચર્ચા પણ કરતા અને પોતાનું કામ પણ કરાવતા નથી. સત્તાધીશોને નથી પડી કે નથી વિપક્ષને પડી. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. 5 દિવસ અગાઉ વાવાઝોડા સાથે વરસેલા વરસાદને કારણે ડભોઈ તાલુકાના તેના તળાવથી શંકરપુરા વિસ્તારમાં અનેક ખેતરોમાં વીજપોલ નમીને તૂટી જતા વીજ પ્રવાહ બંધ, કેટલીક જગ્યાએ ઝાડ પણ તૂટીને થાંભલા ઉપર નમી પડ્યા છે. 4-5 જગ્યાએ વીજ થાંભલાઓ તૂટી જવાથી અને નમી પડવાથી છેલ્લા 5 દિવસથી ખેડૂતોને વીજ પ્રવાહ મળતો નથી. ખેડૂતોના કૂવાઓ સતતર બંધ હાલતમાં પરિણામે ઉનાળાની સમયમાં તેની ખેતી ઉપયોગ માટે ખેડૂતો પાણી નહીં મળતા નુકસાનીનો ભયઢોળ, પશુઓને પણ ઉનાળાની આકરી ગરમીમાં પાણી વિના ટળવળવાનો વારો. ખેડૂતો દ્વારા વીજ કંપનીને ફોટા પાડી હકીકત જણાવવામાં આવી છે, તેમજ રૂબરૂ પણ જાણ કરવામાં આવી છતાં હજુ સુધી કોઈ જ કાર્યવાહી થઈ નથી. વીજ કંપનીના અધિકારી પૂરતી ગેંગ ન હોવાનું ગાઈ રહ્યા છે. ગાણું સત્વરે થાંભલા ઊભા કરી વીજ પુરવઠો કાર્યરત કરાય તે વિસ્તારના ખેડૂતોની માંગ છે. આ પવનમાં વાવાઝોડિયામાં પડી ગયેલો છે, સાહેબને પણ રાઠવા સાહેબને પણ ફોન કરેલો છે, હેલ્પર પણ જોઈ ગયો છે, તોય છતાં કોઈ કામ કરવા આવા રાજી નથી. આ જીબીની નિષ્કાળજી બહુ જ છે. ટીસીના આગળ 2 થાંભલાય પડી ગયા છે, એ પણ જોયા આવા નથી. આ 3 દિવસ પહેલાં વાવાઝોડું આવ્યું હતું તેમાં કરી ગયા છે, કૂવા પાણી પાક બગડે છે, પણ જીબીવાળા કોઈ એક્શન લેવા રાજી નથી. ફોન કરીએ છીએ તો થઈ જશે એવું કરે છે. લાઇટ કુવે સેટ પણ લાઇટ નથી, કુવે માણસો રહે છે તો પાણી પીવા નથી. જે બી રજૂઆત કરવા છતાંય કે એક સાથે વાવાઝોડું આવ્યું છે તો અમે શું કરીએ એવું કહેવાનો જવાબ છે એમનો. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વડોદરા શહેરમાં સમા વિસ્તારમાં MGVCL ઓફિસ પર સમા વિસ્તારમાં અલગ અલગ સોસાયટીના સ્થાનિક રહેવાસી દ્વારા MGVCLની ઓફિસ પર સ્માર્ટ મીટરને લઈને હોબાળો, હાઈ રે ભાજપ હાઈના નારા સાથે હોબાળો મચાવ્યો હતો. અમને અમારા જૂના મીટર પાછા આપો, અમને સ્માર્ટ મીટર નથી જોઈતા, અમને અમારા જૂના મીટર પાછા આપો, બસ અમારી રજૂઆત કરવામાં આવી છે, જેમાં જો સ્માર્ટ મીટર કાઢવામાં નહીં આવે તો અમને જોડાણ કાઢી નાખીશું અને સ્માર્ટ મીટર રોડ પર ફેંકી દઈશું, તેવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બસ અમને અમારા જૂના મીટર પાછા આપો સાથે રામધૂન બોલાવી હતી, જેમાં સમા વિસ્તારમાં સ્થાનિક રહેવાસી મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને સ્માર્ટ મીટરને લઈને હોબાળો મચાવ્યો હતો. હાલો, અમારે સરકારી જ વસ્તુ જોવે છે, સરકાર સારી છે, મેં ના નથી પાડતા, બહુ સરસ સરકાર છે. બીજા નંબરમાં કે 4,000 રૂપિયા માણસ મજૂરી કરીને જો લાવતો હોય તો 4,000 ચાર્જીમાં આય ભરી દે તો એના છોકરાને ક્યાં મજનમાં મૂકવા જાય, તમારે ત્યાં મૂકવા આવે કે તમે શું કહેવા માંગો? જે વસ્તુ છે અમે સરકારને વોટિંગ આપી છે તો સરકાર જ અમારે જોવે, પ્રાઇવેટ વસ્તુ અમારા વડોદરાની અંદર હોવી જોવે નહીં. આજ પછી તમને આ માવતર જાણી અને મેં આટલી વિનંતી તમને કરવી છે. બીજા નંબરમાં કે ગરીબ માણસ મરી જાય, વસલો વાળા માણસને ધંધો નથી મળતો, ક્યાં જઈને ખાય? અભણ માણા હોય ને શું ખબર પડે છે? અભણ માણા અંગૂઠો મારે એને જે ક્યાંય દઈ દે, આ વસ્તુ ન થવી પડે. આવા મોબાઈલ હોય કોણ ભરાવા આવે અહીંયા? અને કોઈ બીને આજ સુધી અત્યારથી હું કહી દઉં છું કે કોઈ રિસર્ચ કરાવવા ના આવશો, રિસર્ચ કરાવશો નહીં, અને લાઇટ જાય એટલે ઓફિસે હાજર થાજો. ઓફિસે નો હરખા હાલે તો કાચ ફોડી નાખો, પોલીસ લઈ જાય કેટલા પૂરશે તો રેઠો મોદી છોડાવવા આવશે. આપ જોઈ શકો છો આખા વડોદરામાં રોજે રોજ બૂમાબૂમ થઈ રહી છે. જે લોકોનું પહેલાં 2-3 હજાર બિલ આવતું હતું, સ્માર્ટ મીટર લગાવ્યા પછી એવું કહે છે કે 1 જ મહિનામાં 3,000નું રિચાર્જ પતી ગયું. તો મારી જીબીને ગુજરાત સરકારને ભાજપ સરકારને એ કહેવું છે કે ભાઈ તમે પહેલાં મીટરોનું નિરીક્ષણ કરો, એનું ખરાઈ કરો, 10-10, 20-20 જગ્યાએ પહેલાં સરકારી કચેરીઓમાં લગાવો, એમાં કેટલું બિલ આવે છે, એમાં કોઈ ખામી આવે છે કે નહીં આવતી, એના પછી તમે લોકોને જાગૃત કરો. અને જે જૂના મીટર લાગ્યા છે
તે રહેવા દો, જે ફરજિયાત આ વસ્તુ ના કરશો, જે લોકોને નખાવવા હોય, મોટા મોટા કરોડપતિઓ ઉદ્યોગપતિઓ છે એમને નખાય તો એ નખાઈ શકે છે, પણ ગરીબને મિડલ ક્લાસ લોકોને ઓનલાઈન હજુ ફોર્મ ભરતા નહીં આવડતું, તો આ જીઈબીનું બિલ કેમનું ભરી શકશે? એટલે જે બી આ પ્રોબ્લેમ છે એ યથાવત જે 17 મીટરો છે એ જ રાખવા જોઈએ. ગરીબોને મિડલ ક્લાસને હેરાન કરવાનું બંધ કરો અને આ મીટરો બદલવા ના જોઈએ. સ્માર્ટ મીટર એક ગુબ્બારો છે જે સ્માર્ટ સિટીના નામે આપણે જે ગોળ ગોળ ફેરવ્યા છે અત્યાર સુધી, એ હજુ અમને નહીં ખબર, તો જનતાને કેમ નહીં ખબર પડશે? એટલે જીઈબીના અધિકારીઓએ ગલીઓ સોસાયટીઓમાં જઈ પહેલાં એનું જ્ઞાન આપવું પડે, કેમનું રિચાર્જ થાય, શું થાય એ બધું શીખવાડવું પડે, ત્યારે આ મીટરો લગાવવામાં આવે. અને ખરેખર જો મીટર લગાવવા હોય તો મોટા મોટા ઉદ્યોગપતિઓ કંપનીઓમાં લગાવો તો ખબર પડે કે કેટલું. આ સમા જીઈબી આગળ અમે આના કરતાં બી ઉગ્ર આંદોલન કરીશું અને ગાંધીનગરનો ઘેરાવ કરીશું કે આવનાર સમયમાં કોર્પોરેશનની ઇલેક્શન છે, તો હું જનતાને અપીલ કરું છું કે જો દર ઘડી ઇલેક્શન પતે ને પબ્લિકને ડામ આપવામાં આવે છે, તો આવનાર કોર્પોરેશનમાં જનતા બી તમને એવા ડામ આપશે કે તમે જિંદગીભર ભારતીય જનતા પાર્ટી આ વડોદરા શહેરમાં ચૂંટાઈ નહીં આવે. નમસ્કાર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.